Yes, sir. Now for the time of table, we are going to read from God's word from Luke's gospel and chapter 24. લુકની સુવાર્તા 24માં અધ્યાય તરફ આપણે આવીએ. Luke's gospel chapter 24, we are going to read from verse 13 onwards to verse 43, or we can read up till 45. It's a long portion, but we are going to read it. લોકની સુવાર્તા 24મો અધ્યાય 13મી કલમથી 45મી કલમ સુધી લાંબો ભાગ છે, પણ આપણે તે વાંચવાના છીએ. કાઇન્ડલી રીડ યોર પોર્શન લાઉડલી, વોટ એવર લેંગ્વેજ બાઇબલ યુ હેવ. અને જે કઈ ભાષાનું બાઇબલ તમારી પાસે હોય એ તમે જોરથી આ કલમો વાંચશો. વી આર ગોઈંગ ટુ રીડ ઇટ રિસ્પોન્સિબલી, પ્લીઝ. આપણે એને વારાફરતી વાંચીએ. તે જ દહાડે તેઓમાંના બે આમોસ નામનું એક ગામ યરુશાલેમથી ચારેક ગાંવ આઘું છે ત્યાં જતા હતા. And they talked together of all these things which had happened. તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા માહોમાહે સવાલ પૂછતા હતા, એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો. But their eyes were hard and they should not know him. તેણે તેઓને પૂછ્યું કે તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાત કરો છો? તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. And one of them, whose name was Cleopas, answering, said unto him, Art thou only a stranger in Jerusalem, and hast not known the things which are come to pass there in these days? તેણે તેઓને પૂછ્યું કે કઈ બિનાઓ? તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી, જે દેવની આગળ તથા સગળા લોકની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતો. And how the chief priests and our rulers delivered him to be condemned to death and have crucified him. પણ અમે આશા રાખતા હતા કે જે ઇઝરાયલને ઉદ્ધાર આપવાનો હતો તે એ જ છે. વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યા ને આજ ત્રીજો દહાડો થયો. Yea, and certain women also of our company made us astonished, which were early at the sepulchre. એટલે તેઓએ તેનું શબ દીઠું નહીં. ત્યારે તેઓએ આવીને કહ્યું કે અમને દૂતોનું દર્શન પણ થયું હતું કે જેઓએ કહ્યું કે તે જીવતો છે. And certain of them which were with us went to the sepulchre and found it even so as the women had said, but him they saw not. તેણે તેઓને કહ્યું કે ઓ અણસમજો, તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિ ના હો. Ought not to Christ have suffered these things and enter into his glory? પછી મૂસાથી તથા સગળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. And they drew nigh unto the village whither they went, and he made as though he would have gone further. તેઓએ તેને આગ્રહ કર્યો કે અમારી સાથે રહે, કેમ કે સાંજ થવા આવી છે અને દાડો નમી ગયો છે. તેઓની સાથે રહેવા સારું તે માહે ગયો. And it came to pass as he sat at meat with them, he took bread and blessed it and broke and gave to them. ત્યારે તેઓની આંખો ઓગળી અને તેઓએ તેને ઓળખ્યો, પણ તે તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયો. And they said one to another, did not our heart with one within us while he talked with us by the way and while he opened to us the scriptures? તે જ ઘડીએ તેઓ ઉઠીને યરુશાલેમ ભણી પાછા વળ્યા અને 11 શિષ્યોને તેઓની સાથેના માણસોને ત્યાં એકઠા થયેલા દીઠા. Saying the Lord is risen indeed and had appeared to Simon. ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બીના તથા રોટલી ભાંગતા તે તેમનાથી કેવી રીતે ઓળખાયો હતો તે કહી બતાવ્યું. And as soon as they speak, Jesus himself stood in the midst of them and said unto them, Peace be unto you. પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. And he said unto them, Why are you troubled? And why do thoughts arise in your hearts? મારા હાથ તથા પગ જુઓ કે હું પોતે છું. મને હાથ અડકાડીને જુઓ, કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હાડકા છે તેમ આત્માને હોતા નથી. When he had thus spoken, he showed them his hands and his feet. તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા અને આશ્ચર્ય પામતા હતા. ત્યારે તેણે તેઓને પૂછ્યું કે તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે? And he gave them a piece of broiled fish and of an honeycomb. તે લઈને તેણે તેઓની આગળ ખાધો. And he said unto them, These are the words which I spake unto you while I was yet with you. All things must be fulfilled which were written in the law of Moses, in the prophets, in the Psalms concerning me. ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. May the Lord add his blessing to the reading of his holy word. પ્રભુ એના પવિત્ર વચનના વાંચ પ્રભુના નામથી માંગીએ છે. આમેન. Kindly turn to 1 Corinthians and chapter 11. કૃપા કરીને પહેલા કોરિન્થી 11માં અધ્યાયમાં આવશો.
We are going to read verse 2 together. અને બીજી કલમ આપણે સાથે મળીને વાંચીએ. 1 Corinthians chapter 11 and verse 2. પહેલો કોરિન્થી 11મો અધ્યાય બીજી કલમ. Now I praise you, brethren, that you remember me in all things and keep the ordinances as I delivered them to you. માટે હું તમારા વખાણ કરું છું. Believers are given two ordinances in the word of God. દેવના વચનમાં વિશ્વાસીઓને બે વિધિઓ આપવામાં આવ્યા છે. First is the ordinance of baptism. પહેલો વિધિ એ બાપ્તિસ્માનો વિધિ છે. Second ordinance is the ordinance of the Lord's table. અને બીજો વિધિ પ્રભુની મેજનો વિધિ છે. The first ordinance, baptism, speaks of our union with the Lord Jesus Christ in his death, burial and resurrection. પહેલો વિધિ જે બાપ્તિસ્માનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, દફન અને ઉત્થાનની સાથે આપણી એકતા બતાવે છે. Those who sins are forgiven, they testify in the waters of baptism, telling, now no more sin separating us, now I am united with the Lord Jesus Christ. જેઓ તારણ પામ્યા છે તેઓ આ રીતે સાક્ષી આપે છે કે હવે પાપને કારણે મારી અને પ્રભુની વચ્ચે કોઈ ભિન્નતા નથી, હું પ્રભુની સાથે એક થયેલો છું. Baptism is an ordinance, is an authoritative command of the Lord. It must be obeyed. Baptism e to ek vidhi che prabhu e adhikar purvak apeli agna che ene adhin thavu joiye. And those who obey the first ordinance, for them there is a second ordinance, the ordinance of the Lord's table. જેઓ આ પહેલા વિધિને આધીન થાય છે એમના માટે બીજો વિધિ છે પ્રભુની મેજનો. એન્ડ ધીસ લોર્ડ્સ ટેબલ સ્પીક્સ ઓફ અવર કમ્યુનિયન, અવર ફેલોશિપ ધેટ વી હેવ વિથ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અને આ પ્રભુની મેજનો જે વિધિ છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની આપણી સંગત વિશે બોલે છે. દેર કેનોટ બી એની કમ્યુનિયન અનલેસ એન્ડ અનટિલ દેર બી અ યુનિયન. જ્યાં સુધી એકબીજાની સાથે એકતા ના હોય ત્યાં સુધી કોઈ સંગત થઈ શકતી નથી. So those who are not born again, those who have not testified about their union with the Lord Jesus Christ, they cannot partake in the Lord's table. માટે જેઓ તારણ પામ્યા નથી, પ્રભુની સાથે એક થયા નથી, તેઓ આ બાપ્તિ પ્રભુની મેજમાંથી ભાગ લઈ શકતા નથી. Those who have not testified about their union, they cannot enjoy the communion of the Lord, and that's why they should not take part in the Lord's table. એમની એકતા વિશે તેમણે સાક્ષી આપી નથી માટે આ પ્રભુની મેજમાંથી પણ તેઓ ભાગ લઈ શકતા નથી. So if your sins are not forgiven, today is the time the Lord wants to meet you, forgive your sins and have communion with you. માટે જો તમે તમારા પાપોની માફી માંગી ના હોય તો પ્રભુ આજે તમને મળવા માંગે છે, તમારા પાપોની માફી આપીને તમારી સાથે એક થવા માંગે છે. God is never happy with us separated from him by our sins. પ્રભુ ઈસુ ક્યારે પણ ખુશ નથી કે આપણે આપણા પાપોને લીધે એમનાથી અલગ થઈને રહીએ. He always longs, he always makes provision for man to be united with him. અને તેઓ હંમેશા એ ઈચ્છા રાખે છે અને એ પ્રમાણે તેઓ હંમેશા ચાહે છે કે માણસ તેમની સાથે એક થાય. યુ નો ડેવિડ સન એબસલોમ, હી બીકોઝ ઓફ હિઝ રિબેલિયન હી વોઝ સેપરેટેડ ફ્રોમ ડેવિડ. જે દાઉદનો પુત્ર અબશાલોમ તે બળવાને કારણે દાઉદથી અલગ થયો. બટ ડેવિડ્સ હાર્ટ longed to meet his son Absalom. પરંતુ દાઉદનું હૃદય તો એના પુત્ર અબશાલોમને મળવાને માટે જંગતું હતું. And that's why even when Absalom came to fight against David, David the king commanded Joab and all the captains, please deal graciously with compassion with Absalom. અને એટલા માટે જ્યારે અબશાલોમ દાઉદની સામે લડવા આવ્યો ત્યારે દાઉદે એના જે સર્વ સૈન્ય અને જે યોઆબ સેનાપતિ એને એ પ્રમાણે આજ્ઞા આપી કે અબશાલોમની સાથે તમે કૃપાથી વર્તજો. And when Absalom died, he said, my son Absalom, my son, I wish I had died in your stead.
અને જ્યારે અબ્શાલોમ મરણ પામ્યો ત્યારે એ પ્રમાણે દાઉદ રડ્યો કે મારા પુત્ર અબ્શાલોમ અબ્શાલોમ તારે ઠેકાણે હું મરણ પામ્યો હોત. ઇફ ધીસ વોઝ અ લવ ઓફ એન અર્થલી ફાધર ફોર હિઝ રિબેલિયસ સન, હાઉ મચ મોર ધી હેવનલી ફાધર લવ્સ અસ રિબેલિયસ સિનર્સ. જો એક પૃથ્વી પરના પિતા પોતાના બળવાખોર પુત્રને આટલો બધો પ્રેમ કરે તો આપણા સ્વર્ગીય પિતા જે આપણે એમની વૃદ્ધ બળવો કરનારા એના ઉપર કેટલો બધો પ્રેમ કરે છે. હી લોંગ્સ ટુ મીટ અસ, આપણને મળવા તેઓ ચાહે છે. હી લોંગ્સ ટુ ફોરગીવ ઓલ અવર સિન્સ, આપણા પાપો માફ કરવા માંગે છે. હી લોંગ્સ ટુ બી યુનાઇટેડ વિથ અસ, આપણી સાથે એક થવા ચાહે છે. એન્ડ ઇફ વી કન્ફેસ અવર સિન્સ, હી ઇઝ ફેથફુલ એન્ડ જસ્ટ to forgive us of all our sins and to cleanse us from all unrighteousness. અને જો આપણે આપણા પાપોને કબૂલ કરીએ તો તે આપણા પાપોને માફ કરવાને, આપણા સર્વ અન્યાયથી આપણને શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી દેવ છે. If your sins are not forgiven, it's not because God is not willing to forgive, it's because you are not willing to for your sins to be forgiven. જો તમારા પાપ માફ થયા નથી તો એનો અર્થ એવો નથી કે પ્રભુ તમારા પાપ માફ કરવા તૈયાર નથી, પરંતુ તમે પ્રભુ તમારા પાપ માફ કરે એટલા માટે તૈયાર નથી. So if you are willing, today can be a day of your salvation. માટે જો તમે તૈયાર હો તો આજે તમારા તારણનો દિવસ થઈ શકે. And then you can enjoy the wonderful communion with the Lord Jesus Christ. અને ત્યાર પછી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની અદ્ભુત સંગત માણી શકો છો. And we find in the Luke's Gospel chapter 24 the few verses that we read. અને લુકની સુવાર્તા 24માં અધ્યાયમાંથી જે થોડી એક કલમો આપણે વાંચી. There we find what blessings flowed from the fellowship of the Lord Jesus Christ. અહીંયા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતમાંથી જે આશીર્વાદો મળે છે તે જોઈએ છીએ. It was not that the disciples were going after the Lord. એવું નહોતું કે શિષ્યો પ્રભુ ઈસુની પાછળ જઈ રહ્યા હતા. It was not the disciples who were hungry for the fellowship of the Lord. આ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતના માટે ભૂખ્યા નહોતા. But we find the living Lord Jesus going after his disciples who had gone astray. પરંતુ આપણા જીવતા પ્રભુ ઈસુ આ શિષ્યો કે જેઓ માર્ગ ભટકી ગયા હતા એમની પાછળ જાય છે. And the Lord Jesus for him, every disciple of his is precious to him. પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિમાં એમનો દરેક શિષ્ય મૂલ્યવાન છે. Every child of God is precious to the Lord. દરેક પ્રભુનું સંતાન પ્રભુને માટે મૂલ્યવાન છે. And that's why he longs to have fellowship with them. માટે તેઓની સાથે સંગત કરવા તે ચાહે છે. And once he gives his fellowship, there are so many consequences or blessings that flow from his fellowship. અને એકવાર જ્યારે પ્રભુ એમની સંગત આપે છે ત્યારે એમની સંગતમાંથી આપણને ઘણા બધા આશીર્વાદો મળે છે. We see a few of the blessings that these disciples received by the fellowship of the Lord Jesus Christ. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગત દ્વારા શિષ્યોને જે આશીર્વાદો મળ્યા તે આપણે જોઈએ છીએ. First we see in verse 32. પહેલી બાબત 32મી કલમ. And they said one to another, did not our heart burn within us while he talked with us by the way and while he opened to us the scriptures? તેઓ એકબીજાને કહ્યું કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસી નહોતા થતા શું? See, first result or the consequence of his fellowship is our hearts begin to burn. અને જે પહેલી બાબત જે પ્રભુ ઈસુની સાથેની સંગત દ્વારા બને છે કે આપણા મન ઉલ્લાસી થાય છે. We are living in a hostile world. આપણે બહુ જ એવા શત્રુતા ભર્યા જગતમાં જીવીએ છે. And it is not always possible for us to be on fire or burning, our hearts burning with love for the Lord. અને પ્રભુને માટે હંમેશા આપણા હૃદયમાં પ્રેમથી ભરપૂર હોઈએ એ શક્ય નથી. Many a times the attractions of the world, the problems of the world, they cool down our hearts from fellowship of the Lord. ઘણી બધી વાર આ જગતના જે આકર્ષણો અને પરીક્ષણો
એ પ્રભુ ઈસુ પ્રત્યેનો આપણો જે પ્રેમ છે તેને ઠંડો કરી નાખે છે. બટ ધ લોર્ડ જીસસ નોઝ ધેટ ઇટ ઇઝ થ્રુ હિઝ ફેલોશિપ ધેટ વન્સ અગેન અવર હાર્ટ્સ કેન બી બર્ન્ટ અપ. પરંતુ પ્રભુ ઈસુ જાણે છે કે એમની સાથેની સંગત દ્વારા આપણા જે આ હૃદયો છે આપણા મન તે ફરી એકવાર ઉલ્લાસી થઈ શકે છે. ગોડ્સ વર્ડ ઇઝ લાઈક ફાયર જેરેમાયા 29:23. યર્મિયા 29 અને 23 પ્રમાણે પ્રભુનું વચન અગ્નિ સમાન છે. એઝ વી રીડ ગોડ્સ વર્ડ, જેમ આપણે પ્રભુનું વચન વાંચીએ છીએ, વી ફાઇન્ડ ધેટ અવર હાર્ટ્સ આર ગેટિંગ વન્સ અગેન રીચાર્જ્ડ, દે આર એન્કરેજ્ડ, દે ગેટ ન્યૂ જોય. ત્યારે આપણા મન ફરીને એકવાર એમાં આપણને શક્તિ આપવામાં આવે છે, આપણને નવો આનંદ એમાંથી મળે છે. સમ પીપલ, સમ સ્પેશિયલી સિસ્ટર્સ, દે વેર if they wear cotton sarees or cotton jabba as we wear, and then it gets crumpled up, but then they put it in the starch, once again they are starched and become stiff, tough. અને જે બહેનો હોય છે કોટનની જે સાડી પહેરે કે કોટનના જે જબ્બા આપણે પહેરીએ છીએ, અને જ્યારે એમાં કરચલીઓ પડે છે, પરંતુ જ્યારે સ્ટાર્ચમાં એને ડૂબાડવામાં આવે ત્યારે ફરીને એકવાર તે કડક બની જાય છે. ઇન ધ સેમ વે ધ લોર્ડ એન્કરેજીસ અસ, અવર હાર્ટ્સ બર્ન, ગિવ્સ અસ ગ્રેટ જોય બાય હિઝ ફેલોશિપ. એ જ રીતે આપણે પ્રભુ ઈસુ આપણને પ્રોત્સાહન આપે છે કે એમની સંગત દ્વારા આપણા મન ફરીને એકવાર ઉલ્લાસિત થાય. અવર હાર્ટ્સ રિજોઇસિસ એઝ વી રીડ ગોડ્સ વર્ડ, જ્યારે આપણે પ્રભુનું વચન વાંચીએ છીએ આપણા મન ઉલ્લાસિત થાય છે. અધરવાઇઝ ધ એટ્રેક્શન્સ ઓફ ધીસ વર્લ્ડ, the problems of this world, they will cool down our hearts from the Lord. nahi to aa jagat na je aakarshano ke aa jagat ma je sankato e prabhu isu pratye apno je prem che ene thando kari nakhe che. secondly we find as the disciples were nearing their village in verse 28 28મી કલમમાં જ્યારે શિષ્યો એમને જે ગામ હતું જવાનું ત્યાં નજીક આવ્યા, then in verse 29 look at the result of the fellowship of the Lord Jesus Christ. અને 29મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતનું પરિણામ જુઓ. and they constrained him saying abide with us for it is toward evening and the day is far spent, and he went in to tarry with them. તેઓએ તેને આગ્રહ કર્યો કે અમારી સાથે રહે, કેમ કે સાંજ થવા આવી છે અને દહાડો નમી ગયો છે, તેઓની સાથે રહેવા સારું તે માહે ગયો. They did not know this who this stranger was. તેઓને ખબર નહોતી કે આ પર આ વિદેશી માણસ કોણ છે. But his fellowship charged their hearts so much that now they begin to love this stranger. પરંતુ એમની સંગત દ્વારા એમના હૃદયોમાં નવી શક્તિ આપવામાં આવી, એટલા માટે તેઓ આ પરદેશી જે એમને તેઓ એમના માટે અજાણતો માણસ એને પણ હવે પ્રેમ કરવા લાગ્યા. નોટ જસ્ટ અ ફ્યુ વર્ડ્સ, પ્લીઝ કમ ઇન અવર હાઉસ, નો, ધે કન્સ્ટ્રેન્ડ હિમ ટુ કમ એન્ડ અબાઇડ વિથ હિમ, અબાઇડ વિથ ધેમ. તેઓને ખાલી અંદર આવો એવું ખાલી બે શબ્દો કહ્યા નહીં, પરંતુ એમને આગ્રહ કર્યો કે તમે અમારી સાથે આવો ને રહો. વેન વી એન્જોય ધ ફેલોશિપ ઓફ ધ લોર્ડ, our love for the Lord Jesus also increases. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપર ની સંગતમાં જ્યારે રહીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો આપણો જે પ્રેમ છે તે પણ વધે છે. Not just the love of our mouth, but our heart also longs to be with the Lord Jesus Christ, and the Lord Jesus Christ to be with us. અને ન કેવળ આપણો પ્રેમ વધે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની રહેવાની ઈચ્છા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે રહે એવી ઈચ્છા વધે છે. Whenever the Lord Jesus did any miracles, we find that those who were blessed, they desired to be with the Lord Jesus. અને આપણે જોઈએ છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ ચમત્કાર કર્યા ત્યારે જેમના હકમાં તે કરવામાં આવ્યું તેઓએ ચાહ્યું કે પ્રભુ ઈસુની સાથે તેઓ રહે. બીકોઝ ધે બિગેન ટુ લવ ધ લોર્ડ જીસસ, કારણ કે પ્રભુ ઈસુના ઉપર તેમને પ્રેમ ઉત્પન્ન થયો. ધ લોર્ડ જીસસ ઇઝ વેરી લવલી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ પ્રેમાળ છે. ઇફ વી ફેલોશિપ વિથ હિમ, વી વિલ નો હાઉ સ્વીટ હી ઇઝ, એન્ડ વી વિલ નોટ લાઈક ટુ ડિપાર્ટ ફ્રોમ હિમ. અને જ્યારે આપણે એમની સંગતમાં રહીએ છીએ ત્યારે આપણને એમની સાથે રહેવું ગમે છે, એમનાથી અલગ થવું આપણને ગમતું નથી. ઓલ ધ થિંગ્સ ઓફ ધીસ અર્થ
will lose their charm when we have fellowship with the Lord Jesus Christ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની આપણે સંગતમાં રહીએ છીએ ત્યારે જગતની બીજી બાબતો પ્રત્યેનો આપણો જે બીજી બાબતોનો જે પ્રેમ હોય એ ઓછો થઈ જાય છે. None can satisfy like the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી રીતે સંતોષ આપે છે એવું કોઈ આપી શકતું નથી. And that's why our hearts will long to have more fellowship with the Lord Jesus. માટે આપણા મનમાં એવી હંમેશા ઈચ્છા વધારે ઉત્પન્ન થાય છે કે પ્રભુ ઈસુની સંગતમાં વધારે રહીએ. Now the third consequence of his fellowship. હવે એની સંગતનું જે ત્રીજું પરિણામ. We find the disciples, they walked back to Jerusalem, walked back 7 miles back to Jerusalem. આપણે જોઈએ છે કે આ શિષ્યો તેઓ યરુશલેમ ભણી પાછા 7 માઈલ ચાલીને ગયા. Verse 33. 33મી કલમ. And they rose up the same hour and returned to Jerusalem. તે જ ઘડીએ તેઓ ઉઠીને યરુશલેમ ભણી પાછા વળ્યા. They are forsaking the wrong way, turning again to the fellowship of the right way. તેઓ જે ખોટો માર્ગ હતો એને હવે તરછોડી દે છે અને જે ખરો માર્ગ છે તે તરફ આવે છે. See now, when we have the fellowship of the Lord, there will be a desire, increasing desire, to have fellowship with other believers. જ્યારે આપણે પ્રભુ ઈસુની સાથેની સંગતમાં આપણે રહીએ છે ત્યારે બીજા વિશ્વાસીઓની સાથેની સંગતમાં રહેવાની પણ ઈચ્છા આપણી વધે છે. Why don't people like the fellowship of God's children? Because they don't like the fellowship of the Lord Jesus. શા માટે લોકોને પ્રભુના સંતાનોની સંગત ગમતી નથી? કારણ કે તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગત પણ ગમતી નથી. But here we find these disciples, they were so charged, now they are longing to have fellowship with God's children. પરંતુ અહીંયા આ જે શિષ્યો છે તેઓ શક્તિથી એટલા ભરપૂર થયા હતા કે પ્રભુના બીજા સંતાનોની સંગતના માટે તેઓ ઈચ્છા રાખતા હતા. And what did they do there? અને તેઓએ ત્યાં શું કર્યું? Verse 35. 35મી કલમ. And they told what things were done in the way and how he was known of them in breaking of bread. ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બીના તથા રોટલી ભાંગતા તે તેમનાથી કેવી રીતે ઓળખાયો હતો તે કહી બતાવ્યું. The desire to witness to others also increases. અને બીજાઓની આગળ પ્રભુને માટે સાક્ષી આપવાની ઈચ્છા પણ વધે છે. We cannot hold back our mouth. It will come instantly telling others about the Lord Jesus Christ. આપણે આપણો મોં બંધ રાખી શકીશું નહીં અને બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહીશું. Then the fourth consequence. ચોથું પરિણામ. We find in the same chapter and verse 36. એ 24મો અધ્યાય 36મી કલમ. And as they had thus spake, Jesus himself stood in the midst of them and said unto them, Peace be unto you. એ વાતો તેઓ કહેતા હતા એટલામાં ઈસુ પોતે તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાઓ. Verse 38. 38મી કલમ. And he said unto them, Why are you troubled? And why do thoughts arise in your hearts? એણે તેઓને પૂછ્યું કે તમે કેમ ગભરાવ છો અને તમારા મનમાં તર્ક વિતર્ક કેમ થાય છે? The Lord Jesus is the great shepherd of the sheep and he gives peace to his people. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના ઘેટાઓનો મોટો રખેવાળ છે અને એના લોકોને તે શાંતિ આપે છે. He did not come to trouble these disciples. આ શિષ્યોને હેરાન કરવા માટે પ્રભુ આવ્યા નહોતા. Rather their hearts were troubled and the Lord Jesus came to give them peace. એની જગ્યાએ તેઓના હૃદય તો મુશ્કેલીથી સંકટથી ભરપૂર હતા અને પ્રભુ ઈસુ એમને શાંતિ આપવા માટે આવ્યા હતા. So when we have the fellowship of the Lord Jesus, our hearts also are filled with his peace. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતમાં રહીએ છીએ ત્યારે આપણા હૃદયોમાં પણ એમની શાંતિ ભરાય છે. Otherwise there are lots of anxieties and worries in this world. નહીં તો આ જગતમાં ઘણી બધી ચિંતાઓ છે અને અજંપો છે. But what a friend we have in Jesus. પરંતુ ઈસુ ખ્રિસ્તમાં આપણને કેવો મિત્ર છે. We can tell him all our trials, all our sorrows, all our pains, all our burdens and worries. એ માટે કે આપણે આપણી સર્વ જે ચિંતાઓ, આપણી કસોટીઓ, પરીક્ષણો સર્વ પ્રભુ ઈસુને કહી શકીએ છીએ. And then his presence
His presence, His words bring so much of peace and comfort to us. અને એમની જે હાજરી અને એમના શબ્દો એ આપણા જીવનમાં ઘણો બધો દિલાસો અને શાંતિ લાવે છે. So that's the fourth result. આ ચોથું પરિણામ છે. The fifth one, પાંચમું, we find that they were full of joy. They could not believe because of joy. અને તેઓ આનંદથી ભરપૂર હતા, તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં કારણ કે પુષ્કળ આનંદ હતો. Verse 41. 41મી કલમ. And while they yet believed not for joy. તેઓ હર્ષને લીધે હજુ વિશ્વાસ કરતા નહોતા. So much joy fill their hearts because of the fellowship of the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતને કારણે કેટલો બધો આનંદ તેઓના હૃદયમાં હતો. Now if you and I are fellowshipping with the same Lord Jesus, this results will definitely follow. અને જો તમે અને હું આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગત માણતા હોઈશું તો આ પરિણામો આપણામાં પણ આવશે. Our hearts will be burning. આપણા હૃદયો ઉલ્લાસિત થશે. Burning with love for the Lord Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેના પ્રેમથી ઉલ્લાસિત. Our hearts will be filled with his peace. આપણા હૃદયો એની શાંતિથી ભરાઈ જશે. There will be a joy undescribable and full of glory. અવાચ્ય અને મહિમાથી ભરપૂર આનંદથી આપણે ભરાઈશું. There will be a growing desire for the fellowship of the Lord and for the fellowship of God's people. પ્રભુની સાથેની સંગત અને પ્રભુના લોકોની સાથેની સંગતને માટે વધારે ઈચ્છા ઉત્પન્ન થશે. And there will be a growing desire to share the gospel with others. અને બીજાઓની સાથે સુવાર્તા વહેંચવાને માટે વધારે ઈચ્છા થશે. So now when we have come to the time of table. માટે જ્યારે હવે મેજના સમય આપણે આવ્યા છીએ. We are giving a testimony. આપણે સાક્ષી આપીએ છીએ. This is not a ritual that we are following. આ કોઈ પ્રણાલિકા નથી કે જે આપણે પાડીએ છીએ. This is a testimony. આ સાક્ષી છે. This is God's command. આ દેવની આજ્ઞા છે. And what is it that we are doing, giving testimony? અને આ સાક્ષીમાં આપણે શું કરીએ છીએ? I am in fellowship with the Lord Jesus Christ. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતમાં છું. And because I am in fellowship with the Lord Jesus, અને કારણ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતમાં છું. Though there are problems, જો કે સમસ્યાઓ છે. Though there are worries, જો કે ચિંતાઓ છે. Though there are temptations, જો કે પરીક્ષણો છે. Still I have a increasing love for the Lord Jesus. તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે મારો પ્રેમ વધતો જાય છે. My heart is filled with peace. મારું હૃદય શાંતિથી ભરાયેલું છે. My heart is filled with joy. મારું હૃદય આનંદથી ભરાયેલું છે. I am longing for the fellowship of God's people. પ્રભુના લોકોની સંગતના માટે હું હંમેશા ઈચ્છા રાખું છું. I love the Lord Jesus more and more. હું પ્રભુ ઈસુ પર વધારે ને વધારે પ્રેમ કરું છું. If you can say that truthfully, જો આ તમે સત્યતાએ કહી શકો, then you are welcome to take part in the Lord's table. તો પ્રભુની મેજમાં ભાગ લેવા માટે તમને આમંત્રણ છે. There is only one thing that can break our fellowship. એક જ બાબત છે કે જે આપણી સંગત તોડે શકે છે. That is sin. અને તે પાપ છે. And in sin, again and again, I am telling, I is in the center. અને સિન જે સ્પેલિંગ છે એમાં આઈ એ વચ્ચે આવે છે. When we have our own self will. જ્યારે આપણી પોતાની ઈચ્છા, we seek self glory, પોતાનો મહિમા જ્યારે શોધીએ છીએ, self effort, પોતાના પ્રયત્નો, self righteousness, પોતાનું ન્યાયપણું, everything I, we do not enjoy the fellowship of the Lord Jesus. સર્વ કહે હું અને હું આવે ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગત માણી શકતા નથી. My will, મારી ઈચ્છા, my desire, મારી ઈચ્છા, what I will do. જે મને યોગ્ય લાગે હું કરીશ. If that is there, then we find we will not enjoy the fellowship of the Lord Jesus. જો એવું હોય તો આપણે જોઈએ છે કે આપણે પ્રભુ ઈસુની સાથેની સંગત માણી શકીશું નહીં. But as I told you in the beginning, the Lord Jesus himself goes after these disciples who were going astray. પરંતુ આપણે જેમ પહેલા જોયું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શિષ્યોની પાછળ ગયા કે જેઓ માર્ગ ભટકી ચૂક્યા હતા. They were going to Emmaus, that means they were going in obscurity. Everything was dark for them. But the Lord Jesus, the light of the world, went there, gave them light and understanding. તેઓ આમોસ જઈ રહ્યા હતા કે જ્યાં તેમને અંધકારથી બધું ભરેલું હતું અને અજાણી એવી પરિસ્થિતિમાં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના જીવનોમાં અજવાળું બનીને આવ્યા. And he gave them light. He gave them understanding.
અને એમને અજવાળું આપ્યું એમની સમજણને ખોલી. They also accepted his lordship in their lives. તેઓના જીવનોમાં પ્રભુ ઈસુનું જે પ્રભુપદ એમણે સ્વીકાર્યું. That's why they allowed the Lord to take the bread, break it and give it to them. એટલા માટે પ્રભુ એમને રોટલી ભાંગીને એમને આપે એટલા માટે એમણે એવું કરવા દીધું. Otherwise it is the guest who will sit there, the host will break the bread. અથવા તો સામાન્ય રીતે જે મહેમાન હોય તેઓ બેસે છે અને જે યજમાન હોય તેઓ રોટલીને ભાંગીને આપે છે. Have you ever gone to somebody's house to eat food? જ્યારે કોઈના ઘરે જમવા માટે જઈએ, you don't stand up and start serving them. ત્યારે તમે ઉઠીને વહેંચતા નથી. You are served. તમે સેવક છો. તમારી સેવા થાય છે. But there we find the Lord Jesus. He is taking charge of the whole thing. He is taking the bread. He is breaking. He is giving it to them. પરંતુ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે રોટલી લે છે અને ભાંગે છે અને તેઓને આપે છે. Because they allowed the Lord Jesus to take charge of their hearts and their lives. કારણ કે તેઓએ પોતાના હૃદય અને પોતાના શરીરોનું પોતાનું સંપૂર્ણ નિયંત્રણ પ્રભુને સોંપ્યું. If we have allowed the Lord Jesus to be the Lord of our lives and we are allowing him to rule our lives, our homes, then we are in fellowship with him, we can take part in the Lord's table. જો આપણે આપણા જીવન અને આપણું હૃદય અને આપણા કુટુંબોની ઉપર પ્રભુને પ્રભુપદ સોંપ્યું છે તો આપણને આ મેજમાંથી ભાગ લેવાને માટે આમંત્રણ છે. So let us examine our lives. માટે પોતાના જીવનોની પરીક્ષા કરીએ. Is there any sorrow which is not a godly sorrow? શું એવું કોઈ દુઃખ છે કે જે પ્રભુના તરફથી એવું દુઃખ નથી? Have you lost your peace? શું તમારી શાંતિ ગુમાવી બેઠા છો? Have you lost your divine joy? તમારો સ્વર્ગીય આનંદ ગુમાવી બેઠા છો? This joy will abide with us in spite of our problems. અને આપણી સર્વ સમસ્યાઓ છતાં આ આનંદ આપણી સાથે રહે છે. So do you have that joy? શું એ આનંદ તમારી પાસે છે? Do you have that longing to have fellowship with God's people? પ્રભુના લોકની સાથેની સંગતના માટે શું તે ઈચ્છા છે? Do you have an increasing love for the Lord Jesus? પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વધતો જતો પ્રેમ છે? Do you have a desire to speak to others about the Lord Jesus? બીજાઓની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાત કરવાની ઈચ્છા છે? If you are in fellowship with the Lord Jesus, this will follow. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતમાં હો તો આ થશે જ. It will be seen in your life. તમારા જીવનમાંથી આ દેખાશે. And then you can joyfully take part in the Lord's table telling the Lord, "Thank you Lord for giving me your fellowship." તો તમે આનંદથી પ્રભુની મેજમાંથી ભાગ લઈ શકશો અને કહી શકશો.